નમસ્કાર દર્શક દોસ્તો સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ચોર્યાસી મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજાભાઈ પટેલ રાજાભાઈ આમ તો ડુમસ ભીમપોર વિસ્તારના ખૂબ મોટા અગ્રણી છે અને આખા ચોર્યાસી મતક્ષેત્રની અંદર તેમણે અનેક વિકાસ કાર્યોની અંદર પોતાનો ફાળો આપ્યો છે ભારતીય જનતા પાર્ટી તરી પાર્ટીએ તેમને પસંદ કર્યા છે તેમની સાથે તેમના પસંદગીના કારણો જાણવાની કોશિશ કરીશું સૌથી પહેલાં તો રાજાભાઈ આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આપણે સૌથી પહેલાં મળ્યા હતા ટેકરી પાસે અને આજે આપણે મળી રહ્યા છે ડુમસના કાંઠા વિસ્તારની અંદર તો આ તો હોમટાઉન છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે મતદાતાઓનો અને શું ખોટ તેઓને અત્યાર સુધીમાં લાગી હતી હવે જ્યારે નવા પ્રતિનિધિ તેમને મળી રહ્યા છે ત્યારે તેમને કેવું ફીલ થાય છે ભારતીય જનતા પાર્ટી તરફથી જે મને ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીનો આજે આભાર માનું છું અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને હું મને જે પસંદગી કર્યો છે તે હું વિકાસના કામો કરતો આવ્યો હતો જિલ્લા પંચાયત અને પહેલાં દસ વર્ષ સરપંચની કામગીરી કરી હતી આજ વિસ્તારની અંદર ડુમસ ભીમપુર સુલતાનાબાદ અને ત્યાર પછી તાલુકા પંચાયતની અંદર ચોર્યાસી તાલુકા પંચાયતની અંદર હું દસ વર્ષ તાલુકા પંચાયત ચોર્યાસીનો કારોબારી અધ્યક્ષ રહી અને વિકાસના કામો કર્યા હતા એ જોઈને પાર્ટીએ મને જિલ્લા પંચાયતની અંદર પ્રતિનિધિ ઈચ્છાપુર સીટ પરથી આપી હતી હજીરાપટ્ટીની અંદર અને ત્યાં પણ વિકાસના કામો કરી અને આ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન બની એકસો ને કરોડના કામો વિકાસના કર્યા હતા જે મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે સૌનો સાથ સૌનો વિકાસ એ અભિગમના આધારે મને આ ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે રાઈટ રાજાભાઈ લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે કારણ કે તમે જૂના નેતા છો તમે લોકોને મળતા રહ્યા છો તો તમારી પસંદગી થતાની સાથે જ કયા પ્રકારનો આવકાર તમને મળી રહ્યો છે મને વર્ષોથી લોકોની સાથે નીટલા નીટલા સ્તરથી હું ઉપર આવ્યો છે લોકોની એક માંગ હતી કે રાજાભાઈને ટિકિટ આપો એટલે સારામાં સારો પ્રતિસાદ મળે છે અને મને પૂરેપૂરી ખાતરી છે આ વિસ્તારની અંદરથી એંશીથી નેવું ટકા વોટિંગ ભારતીય જનતા પાર્ટીના મળશે એવી હું આશા સેવું છું રાઈટ રાજાભાઈ તમે તમારી જીવનના અડધા વર્ષ તો રાજકીય રીતે જ કાઢ્યા છે તેવું તમે જે વાતો કરી તેના ઉપરથી લાગી રહ્યું છે આ વિસ્તારના અત્યાર સુધીના ધારાસભ્ય હતા શ્રી નરોત્તમભાઈ પટેલ તે પણ ભારતીય જનતા પાર્ટીના હતા તે છતાં પણ હજુ કેટલાક વિકાસ કાર્યો બાકી છે તમે વિધાનસભાની અંદર જો છૂટાવશો તો કયા વિકાસ કાર્યોની દોતને તેજીથી આગળ વધારશો પહેલાં તો હું ગ્રામ્ય વિસ્તારની વાત કરું તો હું ઓલપાડ ધારાસભ્યની અંદર અમારો આ મતવિસ્તાર પહેલાં આવતો હતો અને થોડો વિસ્તાર ચોર્યાસી તાલુકાની અંદર નરોત્તમ કાકાની અંદર આવતો હતો તે વખતે માન્ય ધારાસભ્ય સાથે રહી અને સંકલન કરી અમે આ વિકાસના કામો ગ્રામ્ય વિસ્તારના કર્યા હતા અને અમારી સાથે માન્ય શ્રી નરોત્તમ કાકા સાથે રાખીને એ સચિન વિસ્તારના જે વિસ્તાર લાગે છે હાલમાં એમનો પોતાની ફંડમાંથી અને આયોજનમાંથી કામો મંજૂર કર્યા હતા હવે ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર જે કામો કરવાના છે એ મારી સાથે મારા સાથી અને મારા કન્વીનર બળવંતભાઈ પટેલ સાથે રહી એક પોતે કોર્પોરેટર છે અને કોર્પોરેશનના દંડક બી છે એને સાથે રાખી હું આ વિસ્તારની અંદર સંકલન કરી ને વિકાસના કામો કરીશ એવી મને પૂરેપૂરી હું ખાતરી આપું છું રાઇટ જે તમે મુદ્દો કહો તે મુદ્દો વિકાસનો મુદ્દો છે અને મિસ્ટર મોદી જે આપણા મુખ્યમંત્રી છે તેઓ પણ વિકાસના વાતને આગળ વધારી રહ્યા છે પરંતુ કોંગ્રેસના મિત્રો તમારા વિરોધીઓ આ વિકાસની વાતોને પોકળ ગણે છે શું તમે આ વાત સાથે સંમત માન્ય જે કોંગ્રેસના નેતાઓ અત્યારે પોકળ માને છે પણ આંખે દેખો આંખે દેખીયો વિકાસ દેખાય છે શહેરના અંદર ઓવરબ્રિજો રોડો અને ગ્રામ્ય વિસ્તારની અંદર એકસો અઠ્યાસી કરોડના કામો વગેરે વગેરેના વિકાસના કામો કર્યા છે એટલે હું આ માન્ય આ જે કોંગ્રેસના લોકોને જવાબ આપવા માગું છું કે આ એક નગ્ન ખોટું છે અને એની અંદર આપણે વિકાસનો કામ લઈશું મંત્રીનો પૂર્ણ કરીશું દાદાભાઈ તમે જે વિસ્તારમાં પસાર થઈ રહ્યા છો તે વિસ્તારમાં પીવાના પાણીની સૌથી વધુ સમસ્યા છે એ સંદર્ભમાં મહાનગરપાલિકાએ શું કર્યું અત્યાર સુધી બે છ પછી અત્યારે જે કોર્પોરેશનની અંદર અમારા પીવાના પાણીની પાઇપલાઇન જે પહેલાં વરિયાવ જૂથથી આવતી હતી હવે કોર્પોરેશન દ્વારા નખાઈ ગઈ છે પહેલાં અમને અઠવાડિયામાં એક વાર પાણી મળતું હતું હવે રોજના પાણી મળે છે એ મને પૂરેપૂરો ખ્યાલ છે આ વિસ્તારમાં જ રહું છું એટલે મને ખ્યાલ છે રાઈટ એક અંતિમ પ્રશ્નની સાથે આજની વાત સમાપ્ત કરીશું જીવનમાં તમે આદર્શ કોને માન્ય આગળ વધો છો આદર્શની વાત કરતા હતા આપણે આદર્શ હું માન્ય શ્રી ને નરેન્દ્ર મોદી સાહેબનો હું આદર્શ પુરુષ ગણું છું જે આપણા આખા ગુજરાતને પણ નહીં કે આખા ઇન્ડિયાની અંદર પણ એમનું નામ છે અને એમને વિકાસશીલ પુરુષ તરીકે ગણું છું તમારા હરીફોની તાકાતને કેવી રીતે તમે મૂલવો છો ખાસ કરીને કોંગ્રેસના સતીષભાઈ પટેલ હોય કે પછી જીપીપીના ઉમેદવાર હોય કે પછી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર જે પરિવર્તન સેના ચલાવે છે તેના ઉમેદવાર હોય તેઓની તાકાતને કેવી રીતે મૂલવો છો સતીષભાઈ એ કોંગ્રેસના હરીફ છે પણ કોંગ્રેસનું અહીંયા વર્ષોથી ઓગણીસો પંચાણુંથી કંઈ કામ કર્યા નથી એટલે એ હરીફ તરીકે હું એમને ગણતો નથી અને જે જીપીપી છે આખા દક્ષિણ ગુજરાતમાં કોઈ એમનું નામ દેતું નથી અને કોઈ ઓળખાણ છે નથી કોઈ ઓળખતું પણ નથી હવે પ્રકાશ કોન્ટ્રાક્ટર છે પરિવર્તન સેનાના નામ પર એ ઊભો થયો છે પણ પરિવર્તન સેનાના જે બધા હોદ્દેદારો છે અત્યારે એ લોકોએ ભાઈ એમને છોડી દીધો છે એટલે એપીએ મારી હરીફ છે નથી એટલે મારો વિજય નિશ્ચિત છે રાજાભાઈ આપને અને આપના તમામ સાથી મિત્રોને હાર્દિક શુભકામના આપનો ખૂબ ખૂબ આભાર સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે તો દર્શક દોસ્તો આ હતા શ્રી રાજાભાઈ પટેલ ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતાના વિચારોની સાથે ચૂંટણી ચક્રવી નો ટક્કર કાર્યક્રમ સમાપ્ત છે કરીએ છીએ નિખિ મધ્રસી ડિમ્પલ મંગી વાળાને રજા આપશો નમસ્કાર થેન્ક યુ